સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. ડોક્ટર સાહેબ, હવે ચિંતાની કોઈ વાત નથી. હી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ. અમે મળી શકીએ ને? જસ્ટ બે કલાક પછી ભાનમાં આવે એના પછી તમે એમને મળી શકો છો. એન્ડ ડોન્ટ વરી ધેન, થિંગ્સ વિલ બી ઓકે. થેન્ક યુ ડોક્ટર. શુક્રિયા. હશ તમન ચાચા. મોટા ભાઈ. હા ભાઈ, વિશેષને કેમ છે? સારું છે. હે ભગવાન, ખુશખબરી છે મોટા ભાઈ, આપણે ત્યાં લક્ષ્મી પધાર્યા છે. સાચે સાચ લક્ષ્મી જ પધાર્યા છે. લતા, તું અમારા માટે ખૂબ જ નસીબદાર છે. વિશેષ બચી ગયા, મારા ઘરે લક્ષ્મી આવી, બધું તારા લીધે. હા, તારા લીધે જ મને મારો પ્રેમ મળ્યો ને આ ઘરની બહુ બની, મારો સૂનો સંસાર હર્યો ભર્યો બન્યો. એવું લાગે છે કે જાણે ભગવાને તને મારા દુઃખ દૂર કરવા મોકલ્યું હોય. બસ હવે તારે ક્યાંય નથી જવાનું, મારી સાથે જ રહેવાનું છે. અને તને ખબર છે વિશેષ કહેતા હતા કે સુમનને પણ દીકરી જ જોઈતી હતી. કેવું લાગે છે હવે તમને? સારું. દીકરી ક્યાં? દીકરી એની મોટીમા પાસે છે. લતા, મારી સહેલી લતા. મારું કામ પૂરું થઈ ગયું, હવે મારે જવું જોઈએ. એ તો મને મારા શ્વાસથી પણ ઓળખી જશે. અને જો એવું થશે તો આગ લાગશે મારા વિશેષના સુખી સંસારમાં. જતી રહેવા દો મને, જવા દો મને. હા બેટા, પણ એક વાત કહું, આ દીકરી માટે તે આ ઘર છોડ્યું. હવે આ જ દીકરી તને આ ઘર નહીં છોડવા દે, નહીં છોડવા દે તને. વિશેષ, આપણી દીકરી લતા સાથે કેટલી હળીમળી ગઈ છે ને, એમ લાગે છે કેટલાય વખતથી સંબંધ છે. હા, કોઈ પણ કેટલા હાડી મળી ગયા છે લતા સાથે. ચાલો હવે તમે આરામ કરો, સૂઈ જાઓ. કાલે સુમનની પુણ્યતિથિ છે ને, સુમનની યાદ તો આપણા બંનેની યાદ છે.
સુમનની આજે પુણ્યતિથિ છે, એની માટે પ્રાર્થના જરૂર કરજે. તમારે કોઈનો નહીં, હું મરી જાઉં, મને વાગે અકસ્માત થાય, તમારે શું? જ્યારે મારી સુમન ગઈ ને ત્યારે હું સાવ એકલો પડી ગયો. હવે હું જીવું કે મરું, તારે શું? બસ કરો, વિશેષ બસ કરો. શ્વાસ ચાલતા રહ્યા માટે જીવતો નથી રહ્યો. કોઈના એક એક શ્વાસ મારા નામે હતા એટલે જીવતો રહ્યો. તારા પગરવ ને પામી જાઉં સુમન, તો તારું જીવતર મારાથી છાનું કઈ રીતે રહેવાનું? કઈ રીતે રહેવાનું? બસ બસ મારે અહીંથી જવું પડશે. જો હું જીવતી છું એ વાતની જાણ શ્રદ્ધાને ન થવી જોઈએ. તમને મારા સમજે, મારા સમ નહીં સુમન, નહીં. વિશેષ આગળથી મોબાઈલમાં તમારા પ્રેમમાં વધારે તણાવ એ પહેલા મારે જવું જ રહ્યું, જવું જ રહ્યું. નહીં સુમન, નહીં. સમજતા કેમ નથી? આપણા તો જન્મ જન્મના બંધન છે, આપણે તો મળતા જ રહીશું ને. જન્મ જન્મ નહીં જા.
તને મારો પ્રેમ મળ્યો, આખરમાં તું વહુ બનીને આવી, મારા પ્રેમને પામી શકી, આ ઘરને વારસદાર મળ્યો, જાણે છે કોના સમર્પણ થકી? મેં વિશેષ તમને મારા સમજે જીવ કે જીવ જેના નામના દીવા બળ્યા હોય એના સમ શું કામના સુમન? સુમન અશ્રદ્ધા ઘરને એક બાળકની જરૂર હતી. વિશેષતા દાદાજીનું અસ્થિ વિસર્જન કરવું સુમન માં બની શકે એમ નહોતી, એટલે તો બેટા વિશેષ વિનાના તારા જીવનની પીડા હું જોઈ શકતી નહોતી, અને એટલે જ વિશેષતા નામની મહેંદીને તારે હાથ લગાવી, અને આજે જ્યારે સુમનને તારી દીકરીની મોટી માં કહી છે, એ જાણે કે ભગવાનનો ઈશારો હતો. સુમન સાચે જ તારી દીકરીની મોટી માં છે બેટા, સુમન સાચે જ તારી દીકરીની મોટી માં છે. શ્રદ્ધા શ્રદ્ધા સુમન રોકાઈ જાઓ, મોટા શેઠાણી રોકાઈ જાઓ. ના જા દીકરા, આ ઘર તારું પણ છે. સુમન મોટી માએ પણ એને ખૂબ વાલ કર્યું છે ને સુમન? સુમન હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે આ મારો છેલ્લો જન્મ હોય, કારણ કે વિશેષ વિનાનું જીવન તો તમારે તો મળતા રહેવાનું, સાથે જ જીવાનું. જન્મો જન્મ શ્રદ્ધા, આ ઘરમાં હું જ તને લાવી હતી આ ઘરના સંતાપ દૂર કરવા માટે, આ ઘરને બાળકની કિલકારીઓથી ગુંજવી દે એટલા માટે હું જ લાવી હતી ને તને. તો હવે જ્યારે તે આ ઘરને ખુશી આપી છે, ત્યારે તારી ખુશીને હું મારી કઈ રીતે કરી શકું? પણ સુમન, મેં તારા ભાગ્યમાં ભાગ પડાવ્યો છે, અને આજે જ્યારે નહીં, આ જન્મમાં તો મારું ભાગ્ય કંઈક જુદું જ છે. પણ મને મારા ઈશ્વર પર વિશ્વાસ છે.